ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જેમ સ્કૂલમાં હું હર્ષાબેન પુરોહિત. આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષય ભણવાનો છે. એમાં આપણે ભણ્યા બે ખાનાનો પરિગ્રહ. આ બે ખાનાના પરિગ્રહમાં આપણે જોયું કે પહેલા બે આપણે બે પેજ ભણ્યા. આ બે પેજમાં આપણે જોયું કે ગાંધી બાપુ અને મનુબેન. તો મનુબેન છે આ પાઠના લેખક છે. એમણે મનુબેનને પોતાના જીવનના પ્રસંગ એગળી એમને મનુબેનના જીવનમાં જે પ્રસંગ બન્યો તો એના વિશે આપણને અહીંયા બતાવ્યું છે કે મનુબેન ગાંધીજીના પિતરાય ભાઈની દીકરી હતા અને એ મનુબેન ગાંધીજી સાથે આ બિહારના જે યજ્ઞમાં જવાનું હતું એમાં ગાંધીજી સાથે જાય છે ત્યારે ગાંધીજી એમ કહે છે કે મનુબેન અહીંયા તમારે એમ કે આપણે તમારે ધ્યાન રાખવું પડશે કે શું થાય. 9:30 એમ કે ટ્રેન આપણી ઉપડવાની છે એટલે ટ્રેનમાં બને એટલી ઓછી વસ્તુ લેજો. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ગાંધીજી એક ખાનામાં મનુબેન અને એક ખાનામાં ગાંધી બાપુ જ્યારે રહે છે એવા સમયમાં છેલ્લા પેરેગ્રાફમાં આપણે એ ભણ્યા. તો ગાંધી બાપુને મનુબેનને ગાંધી બાપુ પૂછે છે કે ક્યાં હતી. તો કે હું બાપુ તમારા માટે બાજુમાં ખાવાનું તૈયાર કરતી હતી. ત્યારે ગાંધી બાપુ ધીરે રહીને એમ કહે છે પોતાને ખબર જ છે કે મનુબેને બે ખાનાના ડબ્બાની તૈયાર પસંદ કર્યા હતા એટલે એમ કહે છે કે અહીંયા તને ખબર છે કે શું. તો કે બારી બહાર જોયો તો એટલે મનુબેનને ખબર પડી જાય છે કે અહીંયા મારી કંઈક ભૂલ હશે. એટલે મનુબેન પૂછે છે કે શું થાય કે અહીંયા બાજુ બહાર જે લોકો લટકે છે એને તે જોયા. તો કે હા એમ વાત કરી અને પછી એમ કે આપણે એ વિશે આગળ ભણ્યા. હવે આગળ હું પહેલા પેરેગ્રાફ વાંચીશ. કેવો લૂલો બચાવ છે, આંધળો પ્રેમ છે, આનું નામ તને ખબર છે કે તું એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે માટે કહેવામાં આવેલ એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય, કેટલા હજારોનું ખર્ચ પડે, મેં એ કેમ પોસાય, હું લોભ્યો જ રહ્યો. આજે હું વધારાનું ખાનું માગ્યું પણ શું પણ સલૂન માગ્યું હોત તોય તે પણ મને મળત, પણ તે તને શોભે કે એટલે જ બીજું ખાનું લીધું. તું આ બધું ઉપરના અત્યંત પ્રેમવશ થઈ અને કરે છે પણ મારે તો તને ઊંચે ચડાવવાની છે, નીચે નથી પછાડવી, એ તારે સમજવું જ જોઈએ. એમ સમજીને હો હું હા તને કહી રહ્યો છું ન પડવું જ ન કે તને ન પડવા જોઈએ. હવે પ્રાયશ્ચિત એ જ છે કે તું આ બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે એટલે સ્ટેશન માસ્તરને બોલાવજે. શું કીધું છે કે અહીંયા તું તારો લૂલો બચાવ ના કરીશ એટલે એમ કે તું તારા પક્ષ વચ્ચે બચાવ કરીશ નહીં, પણ મારે એમ કે જો સ્પેશિયલ ટ્રેન મંગાવી હોય તોય મને મળત. કારણ કે પોતે તો એક મહાન વ્યક્તિ હતા ગાંધીજી, એમને એમ કે સ્પેશિયલ ટ્રેન મંગાવી મારા માટે તૈયાર કરાવી હોય તોય થઈ જઈ શકત, કે પછી એમ કે એવો સલૂન એટલે એમ કે એવો ફેસિલિટીવાળો એવો ડબ્બો પણ જો મારે તૈયાર ટ્રેનમાં મારા માટે વ્યવસ્થા કરવી હોય તો એ પણ થઈ શકત, પણ હું આવું બધું કરવા તૈયાર નહોતો. મારે તો શું હતું કે અહીંયા મારે બધા જનતાની જોડે જ જવું હતું, મારે બધા લોકો જે રીતે જાય છે એ રીતે, પણ એમ કે મારે અહીંયા તને ઊંચે એટલે એમ કે ઊંચે ચડાય નીચે એટલે એમ કે તારું અપમાન થાય એવું મારે કરવું નથી. એટલે તું અહીંયા સમજી જાય એટલે તારે એ પ્રયાસિત કરવાનું છે હવે કે તું તારો આજે આપણે બેજા ખાનામાં જે બધો તારો સામાન છે એ મારા માટે ચા બનાવી, નાસ્તો બનાવો, ખાવાનું બનાવો, એ બધું જે બાપુ માટે વ્યવસ્થા કરતા હતા મનુબેન બીજા ખાનામાં, એ બીજા ખાનાનો બધો સામાન બાપુએ એવું કીધું કે તું આ ખાનામાં લાવી દે અને આગળનું સ્ટેશન આવે એટલે સ્ટેશન માસ્તરને અહીંયા મારી પાસે મોકલજે. હું થરથર કાપતી હતી, સામાન તો ખસેડ્યો પણ મને પૂજ્ય બાપુની ચિંતા થતી હતી કે હવે કેમ થશે. ઘણી વખત આવી નાની ભૂલે બીજાની હોય અને પોતે જ ઘણે એકાદ ટાણક ખાવાનું પણ છોડી દે એ મને મોટી ચિંતા હતી. શું કહે છે જો વિદ્યાર્થી મિત્રો, કે ગાંધીજી એવા માણસ હતા કે એ પોતે બીજાની ભૂલનું પોતે પ્રાયશ્ચિત કરતા. બીજાને આપણે તો કોકની ભૂલ હોય, અત્યારના નેતાઓ કેવા કે પોતાની બીજાની ભૂલ હોય તો એનો વારો પાડી દે, પણ અહીંયા ગાંધી બાપુ એવા નેતા હતા કે ગમે તેમની ભૂલ હોય તો એ ગાંધીજી શું કરતા કે એ પોતે પોતાની જાતને પ્રાયશ્ચિત કરતા કે એ કોઈક નાની ભૂલ હોય એ વ્યક્તિ ભૂલ સુધારે નહીં ત્યાં સુધી એ પોતે ગાંધી બાપુ એક ટંક જમવાનું પણ
છોડી દીધા એટલે એમના મનુબેનને એ ચિંતા હતી. વળી ટ્રેનમાં લખવા વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ જેટલું ઘરમાં બેઠા કરવાનું હતું તે બધું ટ્રેનમાં મુસાફરીમાં ચાલુ રહે. અંતે સ્ટેશન માસ્તર આવ્યું, સ્ટેશન આવ્યું. બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા. એને મારું પરાક્રમ કહ્યું. આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભૂળી ભોલી છે, હજુ કદાચ એ સમજી શકી નહીં હોય, તેથી તેણે બે ખાના પસંદ કર્યા, એમાં તેનો દોષ નથી. મારો એ કેળવણીની એટલી અધૂરી, મારી કેળવણી એટલી અધૂરી હશે. હવે મને એણે બંનેને પ્રાયશ્ચિત કરવાનું કહ્યું એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું અને તેમાં વધારાના ઉપયોગના પેસેન્જર જે લટકે છે તેને માટે કરો અને મારું દુઃખ હળવું થશે. જો બાપુ શું કહે છે કે અહીંયા પછી આગળનું સ્ટેશન આવ્યું એટલે એમણે સ્ટેશન માસ્તરને બોલાવ્યા. સ્ટેશન માસ્તરને શું કહ્યું કે અહીંયા એમ કે અહીંયા આવો, મારે તમારું કામ છે. તો શું કીધું પછી એમ કે સ્ટેશન માસ્તરને મારું પરાક્રમ એટલે મનુબેન વાત કરે છે કે મનુબેને જે બે ખાનું બીજું ખાનું રાખ્યું હતું એ મારું પરાક્રમ એમ કે બાપુજીએ પેલા સ્ટેશન માસ્તરને કહ્યું કે આ દીકરી મારી છે, મારી પૌત્રી એટલે એમ કે મારા દીકરાની દીકરી છે પણ એ કેવી છે, ભોળી છે, એ હજી મને પોતાને સમજી શકી નથી. એટલે એમ કે મારી ફેસિલિટી માટે એણે બીજા બે ખાના પસંદ કર્યા હતા પણ એમાં એનો દોષ નથી. મારી કેળવણી અધૂરી એટલે એમ કે મારી જ કેળવણીમાં એમ કે મારા સંસ્કારમાં કેળવણી અધૂરી હશે એટલે એમ કે મારા સંસ્કારમાં કંઈક ખોટ હશે કે એવું ચલાવી લેવાની ભાવના જે મારામાં છે એ હજી એનામાં આવી નથી. એટલે હવે એમ કે અમે બંને એમ શું કરવાનું છે, પ્રાયશ્ચિત કરવાનું અને આ જે અમે એને બીજું ખાનું રાખ્યું હતું એ ખાલી કરવાની તૈયારી રાખવાની. એટલે એમ કે કરી નાખ્યું છે એટલે જે બહાર જે બીજા વધારાના પેસેન્જર લટકે છે એ પેસેન્જરને પેલા સ્ટેશન માસ્તરને એવું કીધું બાપુએ કે જે બહાર બીજા જે પેસેન્જર લટકીને ઊભા છે કે ટ્રેનમાં ચડવા માટે આકવિકા છે એ બધાને બોલાવી લાવો અને એમ કે આ જે ખાલી ડબ્બો છે એમાં એમ કે એમને બેસવાની વ્યવસ્થા કરો. સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી પણ બાપુ માને ક્યાં તો માને તેવા. સ્ટેશન માસ્તરે તો ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજા ડબ્બાની વ્યવસ્થા બીજો ડબ્બો પણ જોડાવી દઉં છું. બાપુએ કહ્યું બીજો ડબ્બો તો જોડાવવા જ જોઈએ પણ એનો આનો ઉપયોગ તો કરી લો, જે ન જોઈતું હોય તે છતાં વધારે મળે છે તેને વાપરવું તેમાં હિંસા છે. મળતી સગવડોનો દુરુપયોગ કરવી એ આ છોકરીએ તમને બગાડવા માગો છો. બિચારા માસ્તર ઝાખણવંતા પડી ગયા અને અંતે બાપુનું કહેવાનું માન્યું. શું કીધું છે કે બાપુ એવું કીધું એટલે પેલા સ્ટેશન માસ્તરને મનમાં બિચારાના મનમાં એમ કે આટલા મહાન વ્યક્તિ જો મારે અહીંયા ટ્રેનમાં જાય અને એમ કે એમને સાથે જમવાનું પેલા બેન બનાવે ને આ બધી વ્યવસ્થા કરે તો એના લીધે એમને થોડી તકલીફ પડે. એટલે એમ કહે છે કે બાપુ તમે ચિંતા ના કરો, હું એવું હશે તો બીજો ડબ્બો જોડાવી દઉં છું. તો બાપુ શું કહે છે કે તું અમે ડબ્બો તો જોડાવવો જ પડશે કારણ કે આટલા બધા જે પેસેન્જર છે એને એમ કે અહીંયા તમે આ એક ડબ્બામાં તો થવાના નથી. પણ શું કીધું છે બાપુ તે પહેલે શું કહે છે કે પોતાની જરૂરિયાત કરતાં જોઈતા કરતાં વધારાનું જે વાપરીએ એ પણ એક હિંસા છે. પછી આપણને જે સગવડો મળે છે એનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. એમ કે તમે આવું બધું કરાવી અને એમ કે મારી છોકરીને બગાડવા માગો છો ત્યારે સ્ટેશન વાંચતા પણ ઝાખણવંતા એટલે શર્મિંદા થઈ ગયા. એમ કે એમને પણ શરમાઈ ગયા એનાથી, એમને પણ લાજ થઈ ગઈ આમ. અને તેમણે અંતે બાપુનું કહેવું પણ માનવું પડ્યું. આ તો હિન્દુસ્તાનના પિતા હતા, એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે તે એમનાથી કેમ ખવાય. એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. ભલે એટલો ઠપકો તો વખતે વસમો લાગતો હતો પણ આજે મારા જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. આવી ઝીણવટ ભરેલા અહિંસા પાલનની જ એમણે જીવનનું ઘડતર જીવન ઘડ્યું હતું અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જીવનના ઘડતરનો લાભો મને મળ્યો અને તે જીવન પર્યંત મારો થયો છે. એટલે શું કીધું છે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે આ મહાત્મા ગાંધી હતા, એમણે પોતે તો એમ કે કેવા હતા તો હિન્દુસ્તાનના પિતા, એટલે એમને એમ કે એ પોતે આવી રીતે બે બે ટ્રીનના ડબ્બા વાપરે ને એના બાળકો લટકે. એ મનુબેન એવું કહે છે કે એનાથી ના પોસાય એટલે એમણે પોતાના જીવનની અંદર આ લટકતા બાળકો જો લોકોને જગ્યા આપી એમાં મને એમ કે ઘણું બધું શીખવાનું મળ્યું.
પછી ગાંધીજીને જોડે રહીને મનુબેનને બીજું શું શીખવાડવાનું કે ઓછામાં ઓછી વસ્તુનો ઉપયોગ કરી અને જીવનની અંદર આપણી જે કિંમતી અમૂલ્ય ચીજ વસ્તુઓ સિવાય અમુક વસ્તુ વધારાની જે આપણે વેડફવાની વસ્તુઓ વાપરીએ છીએ એનું પણ આપણે એમ કે ત્યાગ કરવાનું આવું બધું એમ કે અને લીધે થઈ અને જીવનની અંદર ઘણું બધું એમ કે મહત્વની વસ્તુઓ આપણે એ કરીએ છીએ અને ત્યજવી પડે તો એનાથી પણ આપણને દુઃખ થતું નથી. આમ આ બાપુની સાથે રહી અને મારા જીવનમાં પણ ઘણા બધા એવા પ્રયત્નો મળ્યા અને હું મારું જીવન પર્યત પણ એવી રીતે બાપુની જિંદગીની જેમ મેં પણ એમ કે બાપુની જોડે રહી અને મારું જીવન પણ બાપુ જેવું સાદગીભર્યું વિતાવ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે ખાનાનો પરિગ્રહ પાઠ પૂર્ણ થાય છે. આપણે આવતા ફરીના જે વિડીયોમાં આપણે એનું સ્વાધ્યાય અને અભ્યાસ સમજીશું. તમારે તમારા શબ્દાર્થ સ્વાધ્યાય અને અભ્યાસ તમારી પાકી નોટમાં લખવાનું છે એ હું આવતા વિડીયોમાં હું તમને સ્વાધ્યાય અને અભ્યાસ વિશે માહિતી આપીશ.